હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક ખૂબ તમને ગમે એવા કાવ્યની વાત કરીશું. ઇંગ્લિશ મીડિયમની અંદર કૃતિ ક્યારે વાગી આ લોકગીત છે. હવે તમને પહેલાં કહી દઉં કે લોકગીત એટલે શું. તમને એ કદાચ ખ્યાલ નહીં હોય, પણ લોકગીત છે ને એ તમે બધાએ સાંભળ્યા છે. અનેક લોકગીત જે જે લોકો ગુજરાતમાં રહે છે એ બધાએ અનેક લોકગીતો સાંભળ્યા છે. તમે પૂછો કે કઈ રીતે, તો તમે લોકો નવરાત્રિની અંદર રાસ ગરબા રમવા માટે જાઓ છો, અથવા જોવા માટે જાઓ છો, અથવા ઘરે માતાજીને દીવો કરો છો, ત્યારે દરેક વખતે ઘણા બધા ગીતો સાંભળવા મળે છે. એમાં અનેક લોકગીતો છે. કેટલા બધા લોકગીત આપણે ગુજરાતીમાં છે. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, આ પણ લોકગીત છે. ચાંદો ઉગ્યો ચોકમાં ખયેલ, ચાંદો ઉગ્યો ચોકમાં. એ ઉપરાંત ઘણા લોકગીત જેવા હોય છે, હોય સુગમ ગીત, પણ લોકગીતની જેવા છે. લાચી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો, નીમુડા નીમુડા નીમુડા, ખાટા ખાટા કાચા કાચા લીંબુડા લાઈ દો. ઢોલી તારો ઢોલ વાગે, ઢોલ વાગે, ઢોલ વાગે ઢોલ. આ બધામાં અમુક તો લોકગીત છે, અમુક સુગમ ગીત છે, અને અમુક તો કવિઓએ રચેલા ગીત છે. પરંતુ એમાં એટલા બધા જાણીતા બન્યા કે લોકોએ એને લોકગીતની સાથે જોડી દીધેલા છે. ઘણા બધા લોકગીતો ગુજરાતીમાં બનેલા છે. આપણા લોકગીતો ગુજરાતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં ઇંગ્લેન્ડ સુધી પહોંચેલા છે. ભાવનગર જિલ્લાની અંદર ગવાતા ગીતો, અહીંયાના આપણા અર્થો એટલા બધા સ્પષ્ટ છે કે અહીંયાની એક દીકરી આખા ગુજરાતમાં ત્રીજા નંબરે લોકગીતમાં આવેલી, એની સ્પર્ધાઓ થાય છે એમાં. એટલે આટલા બધા લોકગીત આપણા જાણીતા છે. લોકગીતની અંદર આપણા લોક સંસ્કૃતિનો વારસો જોવા મળે છે. આ લોકગીત છે એ કોઈ વ્યક્તિ, એક વ્યક્તિનું સર્જન હોતું નથી. હવે ઘણી બધી વખત જ્ઞાતિના કોઈ પ્રોગ્રામ હોય, ફંક્શન હોય, લગ્ન હોય, એ બધામાં ઘણા લોકો મળે, એમાં બે ત્રણ તો કવિઓ હોય, એટલે એક વ્યક્તિ એક કોઈ પંક્તિ બોલે, બીજો વ્યક્તિ બીજી બોલે, પછી એને ગાય કોઈ ગાયક હોય ત્યાં, અને એ પ્રસંગને અનુરૂપ હોય, કોઈના નામ ઉપરથી હોય, તો એ પંક્તિ ધીમે ધીમે કરી અને એમાં વરરાજા અને વહુના નામ હોય એવા પ્રકારનું હોય, ક્યાંક તો ફટાણા હોય, ક્યાંક તો લગ્ન ગીત હોય, તો આવા બનાવે. પછી બીજાના લગ્નમાં, અહીંયા બહુ બધાને મજા આવે એટલે બીજાના લગ્નમાં એ તેમાં થોડા ફેરફારો કરે, એમ અનેક વર્ષો પછી અમુક અમુક ગીતો છે એ સ્થિર થઈ જાય છે લોકો દ્વારા. એમાં અનેક લોકો, અનેક લોકો અને એના મિત્રો, જે ગાયકો, કવિઓ, જે જ્ઞાતિ પરંપરાના ગીતો, એ બધાથી મળી અને એક લોકગીતની રચના થઈ છે. એ કંઠોપકંઠ સંચવાયેલો હોય છે. એક વ્યક્તિએ ગાયેલું હોય અને બીજી વ્યક્તિ એને સાંભળે અને પછી યાદ રાખી લે, તો એટલે એના કોઈ લેખક એક ચોક્કસ હોતા નથી. લોકગીત કોઈ એક કવિનું સર્જન નથી. પરંતુ અનેક
લોકોએ મળીને બનેલું સર્જન છે. લોકગીત કંઠોપકંઠ એટલે એકના ગળામાંથી બીજાના ગળામાં કંઠોપકંઠ સંચવાયેલું છે. સમયાંતરે એટલે અમુક અમુક ટાઈમે તેમાં ફેરફારો થતા રહે છે. આ એક ટૂંકો પ્રશ્ન, ગીત એટલે શું એની વાત આપણે કરી. તમને એવું લાગે જ્યારે જ્યારે તો એ વસ્તુ કે એ વાક્યો તમારે ટીક કરતા જવાના, લખતા જવાના, સ્ક્રીનશોટ પણ પાડી શકાય, તમને એવું લાગે ત્યારે આ બધું મહત્ત્વનું હોય છે અને મેજોરિટી મટીરિયલની અંદર અથવા કોઈ પણ પ્રકારના પ્રકાશનમાં વાત હોતી નથી. નોલેજ માટે પણ સારી વસ્તુ છે. ટૂંકો પ્રશ્ન પણ કદાચ આવે તો આ બાબતો હું તમને એવો સમય પણ આપીશ જેથી તમે આ બધું બોર્ડ વર્ક લખી શકો. પણ આવા સુંદર લોકગીતો, એક લોકગીત છે જે મોરલી ઉપરનું છે, મોરલી તો ચાલી રંગ રૂસણે રે કોણ મનાવા, જાય રંગ મોરલી સસરો મનાવા, જાય રંગ મોરલી સસરાની વાળી હું તો નહીં રે વળો રે. હા હવે હું તો મારે મૈયર જૈશ રંગ મોરલી, મોરલી તો ચાલી રંગ રૂસણે રે. તો આ મોરલી રિસાઈને ચાલી જાય છે. મોરલી એટલે અહીંયા નવવધુનો અર્થ છે. પરંતુ આજે આપણે જે વાત કરવાના છીએ મોરલીની, એ મોરલી એટલે કઈ મોરલી? શ્રી કૃષ્ણની મોરલીની વાત છે અને ગોપીઓની વાત છે. ગામની અંદર જે કૃષ્ણ મોરલી વગાડે છે, કોઈ કેજો કાનોડાને જઈ મોરલી વગાડે નહીં, તારા વિના શ્યામ એકલડું લાગે. જ્યારે શ્યામ ચાઇલા જાય છે તો એને એકલડું લાગે છે, અને જ્યારે હોય છે ત્યારે એની અલગ અલગ ડિમાન્ડ હોય છે. શ્યામ એટલે શ્રી કૃષ્ણ નહીં, અત્યારના પતિદેવની વાત છે. ઘરમાં હોય તો એમ કે બહાર કાંઈ કામ હોય તો પતા એવો ત્યાં હું જમવાનું બનાવી નાખું, અને બહાર જાય તો કે તમે ઘરે ટાઈમ નથી આપતા. તો આવી લોકોની બોલીમાંથી રચાતા ગીતો એટલે લોકગીત. આપણે કાવ્ય લોકગીત એનો સાહિત્ય પ્રકાર ક્યારે વાગી, પહેલા એનો થોડો પરિચય કાવ્યનો આપણે સમજી લઈએ. તમને મેં પહેલાં જ કહી દીધું છે કે આનો સાહિત્ય પ્રકાર લોકગીત. લોકગીતના કોઈ એક કવિ હોતા નથી. બીજી વાત તમને કહી દઉં કે ગુજરાતી ભાષામાં રઢિયાળી રાતને નામે ખૂબ સારા એવા લોકગીતોનો સંગ્રહ છે, જે ભાવનગરના લોકમિલાપમાંથી પ્રાપ્ત થતું હોય. ઝવેરચંદ મેઘાણીએ આ આખું પુસ્તક બનાવેલું છે. આ રઢિયાળી રાત હવે તો આપણે પમરાટ વગેરે .com ને એ બધી યુટ્યુબમાં પણ ગુજરાતી લોકગીતો આપણને મળે છે. tahuko.com આ ગોપીઓના કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતું કાવ્ય છે. આ લોકગીતમાં ગોપીની કૃષ્ણમયતા એટલે કે કૃષ્ણની બાજુ બખૂબી વ્યક્ત થઈ છે. એટલી બધી સારી રીતે કૃષ્ણ ભગવાન ઉપરનો પ્રેમ આમાં વ્યક્ત થયેલો છે.
મુરલીએ ગોપીનું મન હરી લીધું છે. કૃષ્ણ મુરલી વગાડે અને ગોપીઓ ત્યાં ખેંચાઈને ચાલી જાય છે. આપણે મહાભારત, ભાગવત આ બધા ગ્રંથોનું અધ્યયન કર્યું હોય કે ન કર્યું હોય, પણ મને એવું લાગે છે કે સિરિયલ રૂપે તો તમે જોયું જ હશે કૃષ્ણ લીલા. તો ત્યારે જ્યારે વાંસળી વગાડવામાં આવે છે તો ગોપીઓ શ્રી કૃષ્ણની આ વાંસળી પાછળ પાગલ થઈ ગઈ છે. ત્યાં આગળ એણે ગરબો પણ ઘેલો થઈ ગયો છે એ લોકોના ગોપીઓનો. મોરલીના ઘેરા ગુઢા નાદથી વિહવળ બનેલી ગોપીઓ પોતાની સુધબુધ ગુમાવી મા બાપને ભૂલી બાળકોને રડતા મૂકી અને ઘરના સઘળા કામ પડતા મૂકીને દોડી જાય છે. આ જે ગોપીઓ છે ને, એટલે યુવાન દીકરીઓ કે છોકરીઓના અર્થમાં નથી, આ ગોપીઓ એટલે ગામમાં રહેતી સ્ત્રીઓ જેનું રક્ષણ શ્રી કૃષ્ણ કરે છે. શ્રી કૃષ્ણ જ્યારે પણ ગામની કોઈ પણ સ્ત્રી તકલીફમાં હોય ત્યારે એને સીધી કે આડકત રીતે મદદ કરેલી છે આ ગોપીઓ છે. રક્ષણ કરવાનું કાર્ય કરે તે પતિ, એ અર્થમાં એ કૃષ્ણ એના પતિ છે અને ગોપીઓ એને એ દ્રષ્ટિએ જુએ છે, માનની દ્રષ્ટિએ. એટલે કૃષ્ણની વાંસળી, કૃષ્ણના શબ્દો, કૃષ્ણના કાર્ય, એ બધાની પાછળ આ પાગલ છે. તો અહીંયા આગળ બધા કામ પોતાના બાળકોને પડતા મૂકીને, રડતા મૂકીને, મમ્મી પપ્પા બધાને મૂકીને આ વાંસળી પાછળ પાગલ છે. ઈશ્વર પ્રાપ્તિની ખેલછામાં રહેલો નર્યો ત્યાગ અને અનન્ય ભક્તિભાવનાનો બોધ અહીંયા આગળ સુપેરે વ્યક્ત થાય છે. ક્યારે વાગી એ ધ્રુવ પંક્તિમાં પુનરાવર્તિત થતો, પુનરાવર્તિત એટલે વારંવાર આવતો ઉદ્ગાર પ્રભુ પ્રેમ, દરેકમાં એન્ડિંગમાં છેલ્લે આવતો પ્રભુ પ્રેમ, ઈશ્વર પ્રેમ તાલાવેલીનો અણસાર આપે છે. કૃષ્ણમય બનેલી ગોપીને ભગવાન શ્રી કૃષ્ણ અહીં તહીં સઘળે વિસ્તરતા દેખાય છે. તમે કદાચ ભોળીરે ભરવારણ કાવ્ય વાંચ્યું હોય તો લ્યો કોઈ મહી, એટલે લ્યો કોઈ દહીં, ભરવારણ આ દહીં વેચવા ચાલી છે ત્યારે લ્યો કોઈ મહીની બદલે બોલી જાય છે લ્યો કોઈ મુરારી. એક સ્ત્રી છે ભગવાનને વેચવા ચાલી, દહીં વેચવા, દહીંની બદલે મુરારી, કૃષ્ણને વેચવા એમ બોલાઈ જાય છે. અને જ્યારે એ ખોલે છે એની મટુકી તો અંદર શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા દેખાય છે. એટલે આ તો મૂર્છિત બેભાન થઈ જાય છે. એટલે આટલો બધો અનન્ય ભાવ, દરેક જગ્યાએ શ્રીકૃષ્ણનું દર્શન, ઈશ્વરની તરફની એકરૂપતા બધા ભાવો આમાં છે. પણ કાવ્ય બહુ સરળ છે, પાંચમા કે સાતમા ધોરણમાં હોય, પાંચમા ધોરણથી લઈ અને સાતમા કે આઠમા ધોરણમાં હોય એટલું બધું સહેલું કાવ્ય છે. કાવ્યના ભાવો પણ બહુ સરળ છે. કાન તારી મોરલીએ જીરે મારા મન હેર્યા, હેર્યા એટલે હરી લીધા, હેર્યા એટલે હરી લીધા, અઘરા શબ્દો છે પણ તમને આવડશે. હે શ્રી કૃષ્ણ, તારી મોરલી, મોરલીનો સમાનાર્થી શબ્દ થશે વાંસળી. મોરલી અને વાંસળી આ સમાનાર્થી શબ્દ છે.
અલગથી આ બધું મટીરિયલમાં તો આવેલું જ હશે, પરંતુ કાવ્યની સાથે આ તમે સમજતા જશો તો તમને ખૂબ સરળ પડશે. કાંતારી મોરલીએ ચીરે મારા મન હેર્યા. હે શ્રી કૃષ્ણ, તારી મોરલીએ મારું મન હરી લીધું છે. સમી સાંજની રે વજોગણ ક્યારે વાગી. સમી સાંજ, હજી તો સાંજ ઢળવા લાગી છે અને ત્યાં આ વજોગણ ક્યારે વાગી. વજોગણ એટલે વિરહીણી, આ પણ સમાનાર્થી શબ્દ. વજોગણ એટલે વિરહીણી, વિરહીણી એટલે છૂટી પડેલી, જે ગોપીઓથી અલગ છે એવી. વજોગણ ક્યારે વાગી, આ શબ્દો કદાચ તમને નાના દેખાતા હોય અથવા અક્ષરો અસ્પષ્ટ હોય તો હું આ શબ્દો બે ત્રણ વાર બોલતો જઈશ જેથી તમને આવો ડાઉટ્સ રહે નહીં. ગૂઢા રાગની રે મોરલી ક્યારે વાગી. ગૂઢો રાગ, ગૂઢા રાગ એટલે ગૂઢાર્થ વાળો. કંઈક આ મોરલી કઈને જાય છે? આ મોરલી કાંઈ શબ્દ બોલતી નથી, છતાં પણ આ મોરલી કંઈક કઈને જાય છે. ગૂઢાર્થ વાળો કોઈક ભાવ છે. શ્રી કૃષ્ણની મોરલીમાં કંઈક અર્થ પણ હોય છે. તો ગૂઢા રાગની એટલે ગૂઢાર્થવાળા એટલે ઊંડાણવાળા રાગની રે મોરલી ક્યારે વાગી. મધરાતની ચીરે અભાગણી ક્યારે વાગી. મધરાતે ઘરના લોકોને મૂકી અને દોડી જવું, એ તો પાગલપણું કહેવાય. ઘણા સંગીતમાં એવો જાદુ હોય છે કે વ્યક્તિને એના તરફ ખેંચી લે. મધરાતની ચીરે અભાગણી ક્યારે વાગી. રાતના ટાઈમે પણ આ ક્યાં વાગી ગઈ એટલે હવે અમારે જવું જ પડશે. સર્વસાદની ચીરે મોરલી ક્યારે વાગી. સર્વસાદ એટલે એકદમ ધ્યાનપૂર્વક આપણે સાંભળીએ અને જે સંભળાય. સર્વસાદની રે મોરલી ક્યારે વાગી. અહીંયા આગળ મોટો સાદ એવો અર્થ છે. સર્વા કાને સાંભળીએ, સાંભળવી પડે એવી આ મોરલી ક્યારે વાગી. કાન તારી મોરલીએ ચીરે મારો ગરબો ઘેલો કીધો છે. એટલે કે જે એને ગરબો લીધેલો છે એ પણ ઘેલો થઈ ગયો છે. એમાં પણ શ્રી કૃષ્ણના નામનો જ દીવો પ્રગટાવાય છે. એટલે કે અહીંયા આગળ કોને ઘેલો કીધો છે? તો ગરબાને ઘેલો કીધો છે. આ એક પ્રશ્ન ખાસ બધા યાદ રાખજો. કોને કોને ઘેલા કીધા? એમાં ગરબાને પણ ઘેલો કીધો છે. સમી સાંજની રે મોરલી ક્યારે વાગી. કાંતારી મોરલીએ ચીરે સૈયરનો સાથ મેલ્યો. કૃષ્ણ મોરલી વગાડે એટલે બધી સૈયર. સૈયર એટલે સહિયર, તળબદાર શબ્દોના શિષ્ટ રૂપો, એટલે કે ગામડાના શબ્દો હોય એને કહેવાય તળબદાર શબ્દો. અહીંયા આગળ સૈયર આ ગામઠી શબ્દ છે, એટલે સહિયર. અહીંયા સખી અને બહેન પડી એના સમાનાર્થી શબ્દોમાં પણ આવે. હવે જુઓ, દરેકની અંદર લાસ્ટમાં આવે છે સમી સાંજની, એ ધ્રુવ પંક્તિ છે. ધ્રુવ પંક્તિ, પંક્તિના એન્ડમાં એટલે કે અંતમાં, પંક્તિના અંતમાં વારંવાર જે પંક્તિ આવે તે ધ્રુવ પંક્તિ કહેવાય. અહીંયા
અહીંયા આગળ ઉદાહરણ તરીકે સમી સાંજની આ દરેકમાં ધ્રુવ પંક્તિ આપણે કહી શકીએ. આ કાયમ માટે યાદ રાખજો. કાંતારી મોરલીએ ચીરે સૈયરુનો સાથ મેલ્યો, કાંતારી મોરલીએ ચીરે મા બાપને મેલ્યા, મા બાપને પણ મૂકી અને હું દોડી આવું છું. જ્યારે ઈશ્વરનો, અલ્લાહનો, ખુદાનો, ઈસુનો સાદ પડે અને જેને શ્રદ્ધા હોય ત્યારે માણસ એના નામ પાછળ દોડ્યો જાય છે. બહુ બ્રાહ્મણ પોતે ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરનારા કવિ કાંતને ક્રિશ્ચિયન ધર્મમાં બાઇબલ વાંચ્યા પછી એકલા ઘરમાં બેઠા હોય, પત્ની અંદર કામ કરતી હોય અને એને ઉજાસ, સૂર્યના કિરણ જેવું કંઈક એના ઘરમાં આવતું દેખાય અને એમ કહે છે કે બાઇબલના શબ્દો મને બોલાવે છે ને હું એની તરફ ખેંચાઈ જાઉં છું, અને એણે ક્રિશ્ચિયન ધર્મનો ત્યારે સ્વીકાર કરી નાખેલો. બ્રાહ્મણ, હિન્દુ ચુસ્ત બ્રાહ્મણ કુટુંબનો વ્યક્તિ ક્રિશ્ચિયન ધર્મમાં બાઇબલ વાંચ્યા પછી ચાલ્યો ગયો અને પછી પાછો છેલ્લા સમયમાં પાછા પોતે આ તરફ વળેલા. પણ આ શ્રી કૃષ્ણ નામની મૂર્તિ તો નથી કે એના શબ્દો પણ નથી, પણ ખાલી એની મોરલી જ છે જે એનામય ગોપીઓને બનાવે છે. કાંતારી મોરલીએ ચીરે મા બાપને પણ મેલ્યા, સમી સાંજની રે આ ક્યારે વાગી, કાંતારી મોરલીએ રોતા બાળ મેલ્યા, રડતા બાળકોને પણ મેલ્યા છે. કાંતારી મોરલીએ ચીરે કોઠીએ કણ ખૂટ્યા, હે શ્રી કૃષ્ણ તારી મોરલીને કારણે કણ એટલે અહીંયા ગયેલો અનાજ છે, એવો અર્થ એ કોઠી એટલે જેમાં અનાજ ભરવાનું સાધન હોય એને કોઠી કહેવાય. કાંતારી મોરલીએ ચીરે કોઠીએ કણ ખૂટ્યા, તો આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે અનાજ ભરવાનું શબ્દ સમૂહ છે. અનાજ ભરવાનું માટીનું મોટું સાધન એટલે કોઠી. તો કાંતારી મોરલીએ ચીરે કોઠીએ કણ ખૂટ્યા એટલે અમે બીજું કાંઈ કામ જ નથી કરતા, અનાજ ખૂટી જાય અમે કોઈ ચિંતા નથી કરતા કે બીજો કોઈ વિચાર પણ હે કૃષ્ણ તારી સિવાય કોઈ કરતા નથી. તો આવી રીતે આ કાવ્ય પૂર્ણ થાય છે. ખૂબ નાનકડું કાવ્ય હતું. કાવ્યના પ્રશ્નો આપણે હોમવર્કમાં આપીએ છીએ, ખાસ બધા નોટ ડાઉન કરી લેજો. પછી એના થોડા પ્રશ્નો છે એ બે ત્રણ કઈ ધ્રુવ પંક્તિ છે વગેરે આપણે જોઈએ. આપણે હોમવર્ક નોંધતા જજો. આનો સાહિત્ય પ્રકાર લોકગીત છે જે તમારે આના મોટા પ્રશ્નમાં ખાસ યાદ રાખવાનું છે હોમવર્કની અંદર. ક્યારે વાગી કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરો. આ એક મોટો પ્રશ્ન એક જ નીકળે છે, એટલે મોટો એ પણ એટલો મોટો પ્રશ્ન નથી. થોડો લખાણમાં 8-10 પંક્તિ, થોડું બોર્ડની એક્ઝામમાં જ્યારે આ પ્રશ્ન પૂછાય તો તમારે આગળ થોડું લોકગીત વિશે પણ લખો તો એટલે તમને પૂરા માર્ક્સ મળી શકે.
એની ધ્રુવ પંક્તિ કઈ છે? તો સમી સાંજની રહી, આપણે આ બોર્ડ ઉપર એમનું એમ રાખ્યું છે. અને કાવ્યનો પ્રકાર લોકગીત. આ બધું તમને લોકોને આવડે એવા જ પ્રશ્નો છે. બીજા એક બે મટીરિયલમાંથી વાંચતા રહેજો. બોર્ડ ઉપરનું આ બંને વસ્તુ થોડી વખત રાખીએ છીએ. વ્યાકરણ છે થોડું અને સમાનાર્થી, આ બધું તમે નોંધી લેજો. આવતા લેક્ચરમાં પાછા મળીએ. બાય. હાય ફ્રેન્ડ્સ, આપણે આજે વ્યાકરણની અંદર એક મુદ્દાની વાત કરીએ છીએ. હવે હું તમને એક વાત કહી દઉં સાથે, આપણે કાવ્ય વગેરે ચાલી રહ્યા છે, પાઠ કાવ્ય કમ્પ્લીટ થાય છે બધાય. તમને વ્યાકરણના મુદ્દાઓ પણ આપણે ઘણા બધા લેવાતા જાય છે. આ મુદ્દો હવે આપણે આગળ વધારીએ. આના વિશે તમે પહેલાં કદાચ થોડુંક સાંભળેલું હશે. નામ છે એનું પ્રેરક વાક્ય. પ્રેરક એટલે શું? સૌથી પહેલાં આપણે સાદી સમજૂતી મેળવી લઈએ. વ્યાકરણની અંદર પ્રેરક વાક્ય કોને કહેવાય? હવે હું તમને કોઈ પણ કામ કરવા માટે કહું છું એટલે કે પ્રેરણા આપું છું તો એને પ્રેરક વાક્ય કહેવાય છે. દાખલા તરીકે તમે લોકો હવે નોટ બનાવવા માંડો. તમે બધા પત્ર લખવા માટે તૈયાર થઈ જાઓ. મેં તને આ વસ્તુ ખવડાવી. ખવડાવી મતલબ મેં એને ખાવા માટે પ્રેરણા આપી. એકની અંદર હિમેશ છે, એ પત્ર લખે છે, તો હિમેશને મેં પત્ર લખવા માટે પ્રેરણા આપી. હું કોઈ પણ વ્યક્તિ આગળ કાંઈ કામ કરાવું અથવા તો એક વ્યક્તિ આગળથી બીજા કોઈ કામ કરાવે ત્યારે અથવા તો એને કામ કરવાની પ્રેરણા આપે ત્યારે એને પ્રેરક વાક્ય કહેવાય છે. પ્રેરક વાક્યની પહેલાં આપણે વ્યાખ્યા જોઈ લઈએ. ત્યારે વાક્યમાં ધ્યાન આપજો. ક્રિયા કરવા માટે પ્રેરવાનો ભાવ હોય ત્યારે તેને પ્રેરક વાક્ય કહે છે. એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિને કોઈ પણ જાતની પ્રેરણા આપે ત્યારે પ્રેરક વાક્ય બન્યું એમ આપણે કહી શકીએ. તે મીઠાઈ ખાય છે તો તે મીઠાઈ ખવડાવે છે. તે પત્ર લખે છે, હિમેશ પત્ર લખે છે, તો એમાં બે પ્રકારના પ્રેરક વાક્ય બનશે. આ વાક્ય છે એ સાદું વાક્ય છે. આ વાક્ય છે સાદું. હવે આપણે જે જોઈએ છીએ એ છે પ્રેરક વાક્ય.
रितेश पासे पत्र लखावे छे। हवे मित्रों खास जुओ, हिमेश पत्र लखे छे तो ई साधु वाक्य, हिमेश रितेश पासे पत्र लखावे छे तो एने कहेवाय प्रेरक वाक्य। एटले हिमेशे रितेश पासे आ काम कराव्यू। हवे आनी अंदर धारो के एक बीजी वात पण हूँ तमने कही दऊं कि धारो के आपणे आ वस्तु न लीधी, छतां पण आ प्रेरक वाक्य बनशे ज ते। शुं काम? हिमेश पत्र लखावे छे। આમ જો આ બંને શબ્દો આવતા નથી, હિમેશ પત્ર લખાવે છે મતલબ એક્સ વાય ઝેડ, રિતેશ પાસે, મિતેશ પાસે, હિતેશ પાસે, એક્સ વાય ઝેડ કોઈ પણની પાસે હિમેશ છે એ પત્ર લખાવે છે, એટલે કે એ બીજાને પત્ર લખવાની પ્રેરણા આપે છે। અહીંયા આગળ આપણે જોયું કે ક્રિયાપદમાં જ્યારે અહીંયા આગળ લખે છે તો અહીંયા લખાવે છે, ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો, પ્રેરવાનો મતલબ પ્રેરણા આપવાનો ભાવ હોય ત્યારે તેને પ્રેરક વાક્ય કહેવાય છે। તો અહીંયા આગળ કોઈ વ્યક્તિ, અહીંયા આપણે એક બીજું ઉદાહરણ હજી લઈએ કે વિદ્યાર્થી દોડે છે, તો શિક્ષક વિદ્યાર્થીને દોડાવે છે। અહીંયા વિદ્યાર્થી શિક્ષકને દોડાવે છે એમ પણ થઈ શકે, હિમેશ રિતેશને દોડાવે છે એમ પણ થઈ શકે। અહીંયા આગળ આ શબ્દ નથી રાખતા, શિક્ષક દોડાવે છે તો શિક્ષક રિતેશને દોડાવે છે, હિમેશને દોડાવે છે, મિતેશને દોડાવે છે, તમે કોઈ પણ શબ્દ હોય પણ મૂળભૂત ક્રિયાપદ એટલે કે આ જે છેલ્લા શબ્દો છે એમાં કોઈ પણ ક્રિયા કરાવતી હોય ત્યારે જ આ અર્થ થાય છે। આ એક તમારે યાદ રાખી લેવાનું મિત્રો, ટૂંકમાં ક્રિયા કરવા માટે પ્રેરવાનો ભાવ હોય ત્યારે તેને આપણે પ્રેરક વાક્ય કહીએ છીએ। હવે અહીંયા આગળ તમને એક બે વસ્તુ કહી દઉં, તમારે આ રીતે યાદ રાખવું નથી તો પછી એની એક હજી સરળ ટેકનિક છે, તમને આના પ્રત્યય કહી દઈએ। મૂળભૂત આ ધાતુ કહેવાય, ક્રિયાપદની અંદર જે મૂળ શબ્દ હોય એને સંસ્કૃતમાં આપણે ધાતુ કહીએ છીએ। તો અહીંયા આગળ કઈ ક્રિયા થાય છે? લખવાની ક્રિયા। અહીંયા કઈ ક્રિયા થાય છે? તો દોડવાની ક્રિયા। અહીંયા આગળ લખાવે છે અને દોડાવે છે, લખે છે માં એ એડ થયેલો છે, દોડે માં એ એડ થયેલો છે, એટલે અહીંયા આગળ મૂળ શબ્દ થયો લખ, અહીંયા મૂળ શબ્દ થયો દોડ। તો અહીંયા લખાવે છે તો આ લખ મૂળ શબ્દ હતો એની અંદર આવ પ્રત્યય લાગ્યો, લખાવ એ તો એમાં એડ થયેલો છે, અહીંયા મૂળ શબ્દ છે દોડ, તો એમાં આવ પ્રત્યય લાગ્યો। તો આવા પ્રત્યયોથી પ્રેરક વાક્ય બને છે। તમે આ રીતે જાતે આમ બનાવી નાખો તો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ જો એમ ન કરો અને તમે માત્ર ને માત્ર પ્રેરણાવાળા જે પ્રત્યયો છે એ જ પાકા કરી નાખો તો પણ તમને આ આવડી જાય એવું છે। સૌથી આ પ્રત્યયો જ કરાવી દઉં છું,
આ પ્રત્યયો કયા કયા છે આપણે એની વાત કરીએ. તમને હું કહી દઉં કે જનરલી ઔ આવ રાવ ડાવ, ઔ આવ રાવ ડાવ, ઔ આવ રાવ ડાવ, આડ એડ, આડ એડ, આર ઓળ, ઔ આવ ડાવ આડ એડ ઓળ આર, તો આટલા જ પ્રત્યયો છે. આપણે વિવિધ શબ્દોની હારે આને લખીએ તો કયા કયા શબ્દો બને છે આપણે મૂળ શબ્દ જોઈ લઈએ. મૂળ ધાતુ અથવા મૂળ શબ્દ અને તેનાથી બનતો પ્રેરક શબ્દ. ઔ શબ્દ છે, ઔની અંદર તમે લક શબ્દ છે અથવા તો આપણે લક શબ્દ આમાં આવમાં વાપરેલો છે એટલા માટે અહીંયા આગળ તમને જે શબ્દ ક્લિયર છે એ આપણે કરીએ. આટલા શબ્દો પહેલા આટલા શબ્દો છે એ તમે પાકા કરી નાખો. ઔ આવ રાવ ડાવ આડ એડ ઓળ આર, ઔ આવ રાવ ડાવ આડ એડ આર ઓળ, આટલા શબ્દો મેઇન પાકા થઈ જાય પછી આપણે આગળ વધીએ. અહીંયા આગળ છે ધર, તો ધરવ, તે વસ્તુ ધરે છે તો તે ધરવે છે. એટલે કોકની આગળથી ઈશ્વરને કે કોઈ પણને એ વસ્તુ ધરે છે અથવા ધરવે છે. અહીંયા આવ તો તમને ખ્યાલ જ છે, લખે છે તો લખાવે છે. આમાં અમુક શબ્દો છે એ મૂળ શબ્દની અંદર મેં એક બે અક્ષર એડ કર્યા છે જેથી ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ છે, આપણે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને તો બંને શબ્દો ખ્યાલ જ હોય, પરંતુ ઇંગ્લિશ મીડિયમમાં પણ આ મુદ્દો આવે છે. યાદ રાખજો મિત્રો, 10મા ધોરણમાં ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, 11 કોમર્સ આર્ટ્સ, 12 કોમર્સ આર્ટ્સ અને સ્પર્ધાત્મક પરીક્ષા, કોલેજનું લાસ્ટ ઇયર, દરેકના ગ્રામર સેક્શનમાં મેક્સિમમ બીએડની અંદર પણ આ મુદ્દો આવે છે. એટલે આપણે દરેક સ્ટુડન્ટ સમજી શકે એ રીતે આપણે લખીએ છીએ. એક શબ્દ છે, મૂળ શબ્દ છે શું, પણ તમને સમજાય વ મેં એડ કર્યું છે. તો બાળક સૂઈ જાય છે, બાળક સૂવે છે, તો માતા બાળકને સુવડાવે છે. એટલે માતા છે એ બાળકને સુવાની પ્રેરણા આપે છે. અહીંયા આગળ ખાવું એટલે ખા, અહીંયા ઈ શબ્દ છે, અથવા તો ખવ, તો અહીંયા આગળ ખવડાવ. તમને મૂળ પ્રત્યયો એટલે કે મૂળ શબ્દો અને મૂળ પ્રત્યયો બંનેમાં પ્રત્યય યાદ રહી જાય, પણ ઓલો આખો ધાતુનો ટોપિક છે એ થોડો અલગથી મુદ્દો છે. 8 સ્ટાન્ડર્ડમાં જનરલી અને 5મા ધોરણમાં બંનેમાં ધાતુવાળો મુદ્દો કદાચ તમે ભણ્યા હો અથવા ન ભણ્યા હો, તો અત્યારે આપણે મુખ્ય કામમાં આ જ શબ્દો છે એટલે આને વધારે મહત્ત્વ આપો. આનું બહુ ટેન્શન ન લ્યો. મૂળ શબ્દને આ ડાહ પ્રત્યય લાગ્યો, તે ખાય છે, તો
તે ખવડાવે છે, એટલે કોઈક બીજાને ખાવા માટેની પ્રેરણા આપે છે. અહીંયા આગળ શીખવું, વો આપણે સમજવા માટે સાથે જોડીએ છીએ. તે શીખે છે તો તે દાખલા શીખે છે, તો તે દાખલા શીખવાડે છે. વિદ્યાર્થી શીખે છે અને શિક્ષક છે એ એને શીખવાડે છે. ખસે છે તો ખસેડાવે છે, અને તે વધે છે કોઈ વસ્તુ બાબતમાં છે તો વધારે. અહીંયા આગળ મેં થોડી જગ્યા આપેલી છે. ઓળ માટેનો કોઈ ચોક્કસ શબ્દ તમને યાદ આવે તો કરજો. અમુક અમુક બુક્સમાં આ બધું હોતું નથી. ખસે છે તો ખસેડે છે અથવા ખસેડાવે છે, તો આ બધા શબ્દો છે એને આપણે પ્રેરક વાક્ય કહીએ છીએ. એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિ પાસે કોઈ કાર્ય કરાવે અથવા તો કાર્ય કરવા માટેની પ્રેરણા આપે ત્યારે તેને આપણે પ્રેરક વાક્ય કહીએ છીએ. હવે થોડા વાક્યો છે, 5 થી 10 વાક્યો તમારે જાતે પ્રયત્ન કરવાના છે. આ આપણે હોમવર્ક કહી શકીએ અથવા તો આને તમે સ્વપ્રયત્ન માટે પ્રેક્ટિસ પણ કહી શકો, કારણ કે ખૂબ અગત્યના છે અને તરત જ આ તમારે લખી જ નાખવાના છે. આ જો નહીં લખો તો તમને અત્યારે સમજાઈ જશે ખરો, પરંતુ પછી આવડશે નહીં, એવું થશે. ફરી વખત એકવાર પ્રત્યયો મનમાં બોલી લ્યો. આમાં થોડું તમે કદાચ આ શબ્દને નીચે બોલશો ને આને ઉપર બોલશો ને તો વધારે યાદ રહેશે. ઔ આવ રાવ ડાવ, ઔ આવ રાવ ડાવ, ઔ આવ રાવ ડાવ. આડ એડ ઓળ આર, આડ એડ ઓળ આર, ઔ આવ રાવ ડાવ, આડ એડ ઓળ આર. તો આને કારણે તમને તરત જ યાદ રહી જાય એવું છે. મિત્ર, પત્ર લખે છે, આનું તમારે જાતે વાક્ય બનાવવાનું છે. રીતેશ, ચિત્ર બનાવે છે, આનું પણ તમારે એક વાક્ય બનાવવાનું છે. હિમેશ, મીઠાઈ ખાય છે. ત્યાર પછી રીતેશ દૂધ પીએ છે. તે પેંડા ખાય છે. આમ તો બે સરખા વાક્યો થયા, પણ જમવાની વાત આવે એટલે આપણને વધારે સારું લાગે. આની જગ્યાએ હજી બીજું એક વાક્ય, હિતેશ કામ કરે છે. ઓકે, તો આપણે આવી રીતે ખૂબ સરસ રીતે આપણે આ વાક્યનો મુદ્દો આપણે કર્યો. તમને લોકોને મારા ખ્યાલ મુજબ આ મુદ્દો ખૂબ જ સારી રીતે સમજાણો હશે. હવે હું તમને એક બીજી વાત કહી દઉં
કે જનરલી પરીક્ષાની અંદર ક્યારેય તે પ્રેરક વાક્યોની સાથે અથવા તો અલગથી પુનઃ પ્રેરક વાક્યો પૂછાતા નથી. તમને હું એ વાત કહી દઉં કે ક્યારેય તે પુનઃ પ્રેરક વાક્યો પૂછાતા નથી, પરંતુ તમને માહિતી માટે હું કહી દઉં કે એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિને કાર્ય કરવાની પ્રેરણા આપે તો પ્રેરક, પણ જે પ્રેરકને તે પ્રેરણા આપે એને પુનઃ પ્રેરક કહેવાય છે. જેમ કે હિમેશ પત્ર લખે છે તો સાદુ વાક્ય, હિમેશ રીતેશ પાસે પત્ર લખાવે છે તો એ પ્રેરક વાક્ય, પણ પિતાજીના કહેવાથી હિમેશ રીતેશ પાસે પત્ર લખાવડાવે છે તો હિમેશને એના પિતાજીએ કીધું કે તું રીતેશ પાસે પત્ર લખાવજે. એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિ દ્વારા ત્રીજી વ્યક્તિને કોઈ કાર્ય કરવાની પ્રેરણા આપે ત્યારે એને પુનઃ પ્રેરક વાક્ય કહેવાય છે. એમાં પ્રત્યયો કોઈ અલગથી હોતા નથી, પ્રત્યયો આના આ જ હોય છે, પરંતુ જે પ્રેરકમાં વપરાણો હોય તે પુનઃ પ્રેરકમાં વપરાતો નથી. અચ્છા, આ વાત કદાચ તમને ક્લિયર ન થઈ હોય તોય તે તમે ખાલી સાંભળી લેજો. આપણો મૂળભૂત મુદ્દો જે હતો એ હતો પ્રેરક વાક્યનો. પ્રેરકની અંદર તમને બહુ સરસ શાંતિથી આપણે આ મુદ્દો સમજ્યા. ટૂંકમાં તમે કામ કરો તો એ સાદું વાક્ય, અને તમે કોઈ વ્યક્તિની પાસે કામ કરાવો અથવા તો કોઈને કાર્ય કરવાની પ્રેરણા મળે એને પુનઃ પ્રેરક વાક્ય કહેવાય છે. બોર્ડની ઉપર આ ઉદાહરણો અને વ્યાખ્યા થોડી વાર રહેશે. ખાસ મિત્રો બધા નોંધ કરી લેજો પ્લીઝ. આપણે આ પ્રેરક વાક્યનો મુદ્દો અહીંયા કમ્પ્લીટ થાય છે.